વેલકમ બેક. તો સતત એ સમાચારો પર નજર રાખી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતા એવા જયંતિ ભાનુશાળીની હત્યા કરવામાં આવી છે. હાલ અત્યાર સુધીની જે તમામ વિગતો મળી રહી છે તે આપને પહોંચાડીએ. તો અંગત અદાવતમાં હત્યા થઈ હોવાનું અનુમાન ચોક્કસથી લગાડવામાં આવી રહ્યું છે. જયંતિ ભાનુશાળી ભુજથી અમદાવાદ ટ્રેનમાં અહીં મુસાફરી કરી રહ્યા હતા. તેઓ સયાજીનગરીના એસી કોચમાં અહીં મુસાફરી કરી રહ્યા હતા અને તે દરમિયાન લગભગ રાત્રે 1 થી 3 વાગ્યાની વચ્ચે જે અજાણ્યા શખ્સો હતા તેઓ એકાએક કોચમાં ચઢે છે અને તેમના ઉપર ફાયરિંગ કરવામાં આવે છે. તેઓને 2 ગોળી મારવામાં આવી છે. જે રીતે વિગતો મળી રહી છે તે અનુસાર એક હૃદયના ભાગે અને એક માથાના ભાગે તેમને ગોળી મારવામાં આવી છે. હાલ તો પોલીસ તરફથી આ સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવી રહી છે અને FSLમાં પણ આ સમગ્ર મામલાની તપાસને મૂકવામાં આવી છે. મહત્વની વાત છે કે મોરબી જિલ્લા પોલીસ વડા સહિતના તમામ અધિકારીઓ અત્યારે ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે અને આખરે ચાલુ ટ્રેનમાં આ રીતે હત્યા થઈ છે તેને લઈને પણ અત્યારે અનેક સવાલો પોલીસની કામગીરી ઉપર પણ થઈ રહ્યા છે. મહત્વની વાત છે કે જયંતિ ભાનુશાળી એક વિવાદોમાં રહેલું નામ રહ્યું છે અને અનેક વિવાદો જેવા કે બળાત્કારના આરોપોમાં પણ તેમનું નામ અગાઉ આવી ચૂક્યું છે અને સાથે જ ખંડણીનો જે સમગ્ર મામલો છે તેમાં પણ તેમનું નામ વિવાદોમાં ચડી ચૂક્યું છે. તો આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું TV9ના સંવાદદાતા પિનાક શુક્લા પાસેથી. પિનાક, ભારતીય જનતા પાર્ટીનું આમ તો કચ્છમાં મોટું નામ પરંતુ વિવાદોમાં સતત રહેલું નામ અને તેમની હત્યા અને એ પણ આ રીતે ચાલુ ટ્રેનમાં થઈ છે, તેની પાછળ કોઈ પોલિટિકલ રીઝન હોઈ શકે છે? પિનાક, જે રીતે જયંતિ ભાનુશાળીનું નામ છે જેટલું પોલિટિકલી કહી શકાય કે ચર્ચાસ્પદ નામ એટલું જ વિવાદાસ્પદ પણ નામ. જે રીતે તમે કીધું એ પ્રકારે સુરતના બળાત્કારની અગર વાત કરીએ, ભલે કેસમાં પાછળથી જે ફરિયાદણ જે છે તેના દ્વારા કેસ પરત ખેંચી લેવાયો હોય, નલિયાની મનીષાનો કેસ હોય કે જેમાં 10 કરોડ રૂપિયાની ખંડણીની વાત હોય અને જે તે સમયે તેને જેલમાંથી પત્ર પણ લખ્યો હતો કે અગર તે આત્મહત્યા કરે છે તો તેની પાછળ જવાબદાર રહેશે જયંતિ ભાનુશાળી. કોંગ્રેસના એક તાજેતરના નેતા કે જેની એક ક્લિપ ફરતી કરવામાં આવી હતી અને એ જે ક્લિપ છે એ ક્લિપની અંદર પણ એવો જે ભોગ બનનાર છે તેના દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેની પાછળ જયંતિ ભાનુશાળીનું જે ભેજું છે એ કામ કરી રહ્યું છે. એક પછી એક વિવાદની વચ્ચે જે જયંતિ ભાનુશાળી છે એ ઘણા સમયથી ભાજપથી દરકિનાર હતા, પરંતુ મોટા નેતા હોવાના કારણે અબડાસાના પૂર્વ ધારાસભ્ય, જે તે સમયના ભાજપના ઉપપૂર્વ જે પ્રમુખ છે, એટલે કે નેતાઓની સાથે તેમના જે પ્રકારના ઘરોબા રહ્યા, ભાજપની સાથે તેમનો એક સાથે ઘડીકમાં એમની સાથે દરકિનાર કરવામાં આવ્યા, એમની સાથે સંકળાયેલા રહ્યા. આ બધાની વચ્ચે જ્યારે એમની હત્યા થાય છે ત્યારે સવાલ આ જ ઊભો થાય છે કે આ એક પોલિટિકલ મર્ડર છે, એક વેલ પ્લાન મર્ડર છે, સોપારી આપીને કરવામાં આવ્યું છે. અનેક પ્રકારના સવાલ છે કે જે પોલીસ પણ અત્યારે સુલઝાવવા માટે મહેનત કરી રહી છે. જે સમયે 10 વાગ્યાની આસપાસમાં ભુજથી આ ટ્રેન સયાજીનગરી જ્યારે ઉપડી તે સમયગાળા દરમિયાન એસી કોચમાં મુસાફરો છે એ બહુ ઓછા હતા અને માળિયા પાસે જ્યારે પહોંચી 1 વાગ્યાની આસપાસમાં, અને આ જે ઘટના છે એ ઘટના 2 વાગ્યાની આસપાસની છે કે જે સમયગાળા દરમિયાન જ્યારે ગોળી મારવામાં આવી તે સમયગાળા દરમિયાન એવા કોઈ ખાસ ચશ્મદીદ નથી કે જેને આધારે આ તપાસ કરી શકાય, એવું રેલવે PRO છે તેના દ્વારા આપણને કહેવામાં આવ્યું છે. અત્યારે આ ઘટના ઘણું મોટું રૂપ લઈ શકે તેમ છે, કારણ કે જયંતિ ભાનુશાળીની પાછળ ઘણા બધા ભેદભરમો પણ ચાલી રહ્યા હતા. એવા સમયગાળા દરમિયાન અગર આ ઘટના બને છે તો તેને દબાવી દેવા માટેની વાત હતી. કોઈક અંગત અદાવતમાં આ વસ્તુ કરવામાં આવી છે, જે લોકો ભોગ બન્યા છે તેના દ્વારા આ પ્રકારનું પગલું લેવામાં આવ્યું છે. ખાસ એવા પ્રકારની જે લોકેશન છે એ લોકેશન સેટ કરવામાં આવ્યું છે કે જે રિમોટ પણ ગણી શકાય અને પોલીસ માટે પહોંચવું અથવા તો રેલવે માટે જ્યારે પહોંચવાનો સમય થાય છે એ સમયગાળો થોડોક અંતરવાળો રહે છે. એટલે કે બહુ વેલ પ્લાન રીતે અત્યારે જો પ્રાથમિક તબક્કે જોવા જાય તો આ ઘડવાની અંદર આવ્યું છે. રેલવે પોલીસ છે, રેલવે પોલીસે આ ઘટનાનું બકાયદા રેલવે રેકોર્ડિંગ કરાવ્યું છે. સાથે જે ફોટોગ્રાફ છે એ નાના નાના ફોટોગ્રાફ પણ તે સ્તરની પરથી મેનેજ કરવામાં આવ્યું છે, કારણ કે ટ્રેનને થોડોક સમય માટે રોકી રાખવામાં આવી 4:30 વાગ્યાની આસપાસ સુધી અને ત્યારબાદ રવાના કરવામાં આવી. 8 વાગ્યાની આસપાસ અત્યારે આ ટ્રેન છે એ અમદાવાદ રેલવે સ્ટેશને પહોંચશે. ત્યાં પણ ફરી એક વખત ઇન્વેસ્ટિગેશન થાય એવી શક્યતાઓ જોવાઈ રહી છે. ચિત્રા, બિલકુલ. પિનાક, સાથે જ પરિવારજનો તરફથી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા અહીં સામે આવે છે ખરી? કારણ કે અનેક વખત અગાઉ પણ જ્યારે સુરતનો મામલો હતો ત્યારે જયંતિ ભાનુશાળી કહી રહ્યા હતા કે તેમને એક ષડયંત્રમાં ફસાવવામાં આવી રહ્યા છે. પરિવારજનો તરફથી એવી કોઈ આશંકા વ્યક્ત થઈ છે કે કોઈ એક વ્યક્તિ હોઈ શકે છે અથવા તો કોઈ જૂથ હોઈ શકે છે જે જયંતિ ભાનુશાળીને અહીં આ પ્રકારનું નુકસાન પહોંચાડી શકે છે? જે સમયગાળા દરમિયાન જયંતિ ભાનુશાલી દ્વારા જેવો શક વ્યક્ત કરવામાં આવ્યો હતો કે તેમની સાથે કંઈ પણ થઈ શકે છે, એ સુરતની જ્યારે ઘટના બની હતી તે સમયગાળા દરમિયાન તેમણે આ શક વ્યક્ત કર્યો હતો અને જે વિવાદ છે એ વિવાદ ત્યારબાદ જ ઉઠતા રહ્યા છે અને સમતા રહ્યા છે. પરિવારજનોના ફોન મોડી રાતથી જ્યારથી ઘટના બની છે ત્યારથી લઈને બંધ છે. ભાજપના જે નેતાઓ છે એ આ મામલે હજુ વાત કરવાથી ટાળી રહ્યા છે. પોલીસ અધિકારીઓ પણ હજુ સુધી તેમના ફોન બંધ છે, એટલે કે તેઓ પણ આજે હાઈ પ્રોફાઇલ ઘટના છે તેના પર કોઈ પણ પ્રકારનું કાચું નથી કાપવા માંગતા અથવા અગાઉથી નિવેદન કરીને કોઈ વિવાદ ભોરી નથી લેવા માંગતા. સ્પષ્ટ વાત છે કે અગર તપાસ જે છે એ બપોર પછી જ્યારે વ્યવસ્થિત તબક્કા પર ચડશે અને ત્યારબાદ પોલીસ અધિકારીઓ કેવી રીતના આખી ઘટનાને મૂલવી રહ્યા છે, પ્રાથમિક તબક્કાનું તારણ શું છે તેને લઈને પછી નિવેદન આવી શકે તેમ લાગે છે. પરિવારજનો પણ કદાચ ત્યારબાદ જ બોલી શકે તેમ છે. બિલકુલ, આભાર પિનાક સમક્ષ મામલે જાણકારી આપવા બદલ. તો આપને જણાવી દઈએ કે અત્યારે તો એક રીતે કોન્સ્પિરસી અહીં ઘડવામાં આવી રહી હોય તેવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે, કારણ કે અનેક વિવાદોમાં જયંતિ ભાનુશાળી રહી ચૂક્યા છે અને કદાચ આ જ વિવાદોને લઈને ક્યાંક કોઈ અદાવત હશે કે જે તેની પાછળ કારણભૂત હોઈ શકે છે.